જય મામાદેવ. વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી હું ખૂબ જગદીશ, સાયન્સ ટીચર. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ માં આપણે ચર્ચા કરેલી હતી. તેમાં ખાસ કરીને અંતઃકોષરસ ઝાડ, ખરબચડી અને લીસી આ બે પ્રકારની અંતઃકોષરસ ઝાડ આપણે જોઈ હતી. તે સિવાય આપણે કોષકેન્દ્ર, આદિકોષકેન્દ્રીય અને શુક્રકેન્દ્રીયનો તફાવત પણ જોયો હતો. અને તે સિવાય આપણે કોષરસ વિશે પણ ચર્ચા કરેલી હતી. અને તે સિવાય આપણે ખાસ કરીને કોષકેન્દ્રમાં જે આપણે જોયું કે રંગસૂત્ર, ડીએનએ અને જનીનો વિશે પણ ખ્યાલ મેળવેલો હતો કે કોષકેન્દ્ર છે દ્વિસ્તરીય આવરણ ધરાવે છે. તે ખાસ કરીને રંગસૂત્રોનું બનેલું હોય છે. રંગસૂત્રમાં ડીએનએ અને રંગસૂત્ર છે ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. ડીએનએ ફૂલ ફોર્મ, આરએનએ ફૂલ ફોર્મ, આરએનએ નું ફૂલ ફોર્મ, આરઈઆર નું પૂર્ણ નામ અને એસીઆર નું પૂર્ણ નામ આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના લેક્ચરમાં આપણે પાઠ્યપુસ્તકના પેજ નંબર 64 અને 65 પાઠ્યપુસ્તકના પેજ નંબર 64 અને 65 ઉપર આપણે આગળ વધવાનું છે. તો એમાં ખાસ કરીને આપણે આટલા પ્રકારના મુદ્દાઓની ચર્ચા કરવાની છે. તેમાં ખાસ કરીને ગોળકી પ્રસારણ, ઘણા સૂત્રો, રંજકણ અને રસ્તાની વિશે આ લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે પ્રાણી કોષમાં અને વનસ્પતિ કોષમાં આવેલી જે અલગ અલગ પ્રકારની કોષની અંગિકાઓ છે એના વિશેની જે આકૃતિ છે તે આપણે દોરવા માટે તમને કીધું હતું. તો આ આકૃતિ તમે તમારી નોટબુક્સમાં દોરેલી હશે એવી હું આશા રાખું છું. તો વિદ્યાર્થી મિત્રો, જો ન દોરેલી હોય તો ફરી એક વખત આપણી નોટબુક આપેલી છે નંબરની, એમાં આપણે આ એટલે કે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની આપણે આકૃતિ દોરીશું અને અલગ અલગ અંગિકાઓ છે એનું નામ નિર્દેશન પણ આપણે કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડા આગળ વધીએ, જેમાં આપણે પેજ નંબર 64 ઉપર ગોલગી પ્રસાદન કોષની અંગિકા છે એનું નામ છે ગોલગી પ્રસાદન. અને આ જે ગોલગી શબ્દ છે એ સૌ પ્રથમ કેમિલો ગોલગી, કેમિલો ગોલગી નામનો વૈજ્ઞાનિક હતો એને સૌ પ્રથમ આ શબ્દ છે એનું પ્રયોજન કરેલું હતું. આ શબ્દ સૌ પ્રથમ એને ચર્ચા કરેલી હતી એટલા માટે આ જે અંગિકા છે એનું નામ છે ગોલગી પ્રસાદન. આ જે ગોલગી પ્રસાદન છે તે ખાસ કરીને પટલ દ્વારા આવૃત તંત્રની બનેલી રચના છે. પટલ કહેતા પડદા, એક પછી એક પડદો, બીજો પડદો, ત્રીજો પડદો, ચોથો પડદો, પાંચમો પડદો, આ બધા પડદાઓ ભેગા થઈ અને ગોલગી પ્રસાદન બને છે. અને આ જે ગોલગી પ્રસાદન છે એ ખાસ કરીને ઘણી વખત અંતઃકોષરસ ઝાડ છે એના પટલ સાથે પણ જોડાયેલું હોય છે. તો આ રીતે ગોળગી પ્રસાદનનું વિદ્યાર્થી મિત્રો કાર્ય, તો કે ગોળગી પ્રસાદનનું મુખ્ય કાર્ય એવું છે કે અંતઃકોષરસ ઝાડ દ્વારા સાંશ્લેષિત મતલબ બનાવેલું, મતલબ નિર્માણ કરેલું, અંતઃકોષરસ ઝાડ દ્વારા નિર્માણ કરેલું જે દ્રવ્ય છે એનું પેકેજિંગ કરવાનું અને સ્ટોરેજ કરવાનું એટલે કે સંગ્રહ કરવાનું. પેકેજિંગ મતલબ એને ભેગું કરી અને શું કરવાનું છે, પેકેજિંગ પ્લસ એને સ્ટોરેજ કરવાનું, સંગ્રહ કરવાનું કામ છે એ ગોલગી પ્રસાદનનું છે. ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો બોલું છું કે અંતઃકોષરસ ઝાડ દ્વારા સાંશ્લેષિત મતલબ બનાવેલું, નિર્માણ કરેલું જે દ્રવ્ય છે એનું પેકેજિંગ કરવાનું કામ અને સંગ્રહ કરવાનું કામ છે એ ગોલગી પ્રસાદનનું છે. અને ગોલગી પ્રસાદન છે એ આપણે સૌ પ્રથમ બોલ્યા કે કેમિલો ગોલગી નામના વૈજ્ઞાનિક દ્વારા ખાસ કરીને આ શબ્દ પ્રયોજન કરવામાં આવેલો હતો એટલા માટે આને ગોલગી પ્રસાદન એવું નામ આપવામાં આવેલું છે. અને આ જે ગોલગી પ્રસાદન છે એ ખાસ કરીને પટલ દ્વારા આવરી આખી રચનાનું બનેલું હોય છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે ગોલગી પ્રસાદનનું બીજું કાર્ય શું છે, તો કે સરળ શર્કરામાંથી જટિલ શર્કરામાં પણ રૂપાંતર કરે છે. એટલે કે સરળ જે શર્કરા હોય છે એનું જટિલ શર્કરામાં પણ નિર્માણ કરવાનું એટલે કે રૂપાંતર કરવાનું કામ પણ કરે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, ગોલગી પ્રસાદન વિશે તમને ખ્યાલ આવી ગયો હશે કે એનો શોધક કોણ છે, એમાં પટલની રચના હોય છે અને ખાસ કરીને ઘણી વખત અંતઃકોષરસ ઝાડ છે એના પટલ સાથે પણ જોડાયેલ હોય છે અને ગોલગી પ્રસાદનનું કાર્ય શું છે એના વિશે તમને ચોક્કસ ખ્યાલ આવી ગયો હશે. એના પછી વિદ્યાર્થી મિત્રો છે લાઇસોઝોમ્સ. કદાચ વિદ્યાર્થી મિત્રો તમે સાંભળેલું હોય કે લાઇસોઝોમ્સને આત્મઘાતી કોથળી પણ કહેવામાં આવે છે.
આત્મઘાતી કોથળી પણ કહેવામાં આવે છે. આત્મ આત્મ કહેતા આપો પોતાનું આપણે ઘણી વખત શબ્દ વાપરીએ છીએ આત્મહત્યા. આત્મ કહેતા પોતે પોતે પોતાની હત્યા કરે એને આપણે શું કહીએ આત્મહત્યા કહીએ. એમ આ જે લાઇસોસોમ્સ છે એનું નામ છે આત્મઘાતી કોથળી. તો શા માટે આવું બને છે એ આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ. તો લાઇસોસોમ્સ છે લાઇસોસોમ્સ એનું મુખ્ય કામ એ છે કે અમુક અલગ અલગ પ્રકારના જે ઉત્સર્ગ દ્રવ્યો છે અલગ અલગ પ્રકારના ઉત્સર્ગ દ્રવ્યો તેમજ જે કચરો છે એને બહાર ફેંકવાનું કામ લાઇસોસોમ્સ કરે છે. તો એનું મુખ્ય કામ એ છે કે કોઈ પણ બહારથી પ્રવેશતા દ્રવ્ય તેમજ તૂટેલી કોષીય અંગિકાઓનું પાચન કરી કોષ અમુક કોષ કોષના કોષના બહારના ભાગમાંથી આવતા જે દ્રવ્ય છે અથવા કોષનો અમુક ભાગ છે એ તૂટે છે વિક્ષેપણ થાય છે ત્યાંથી ભાંગી જાય છે. તો આ જે તૂટેલો ભાગ છે બીજાનો જે ભાગ છે તે ભાગ છે એના જે અમુક પ્રકાર જ્યારે આવું બને છે ત્યારે શું કરે છે તો કે પોતાના જે કોષો છે એનું વિઘટન કરી એનું પાચન કરી અને શું કરે છે તો કે કોષને સ્વચ્છ રાખે છે. તો આ રીતે લાઇસોસોમ્સનું મુખ્ય કામ છે કોષને સ્વચ્છ રાખવાનું કોષને સ્વચ્છ રાખવાનું કાર્ય છે. તો આ રીતે બહારથી પ્રવેશતા દ્રવ્ય જેવા કે બેક્ટેરિયા ખોરાક જૂની અંગિકાઓ નાશ થવાને આવે હોય તેનું લાઇસોસોમ્સ વિઘટન કરે છે. શું કરે છે તો કે અમુક પ્રકારના બેક્ટેરિયા છે ખોરાક છે અને ક્યારેક અમુક પ્રકારની જૂની અંગિકાઓ હોય કે જે નાશ થવાને આવે હોય શું હોય તો કે નાશ થવાને આવે હોય તેનું લાઇસોસોમ શું કરે છે વિઘટન કરે છે. અને લાઇસોસોમ છે એમાં આવેલા જે ઉત્સેચકો છે લાઇસોસોમ્સમાં આવેલા જે ઉત્સેચકો છે એ એવા ઉત્સેચકો છે કે ગમે એવા કાર્બનિક દ્રવ્યો છે તેનું પાચન કરી શકે છે એનું વિઘટન કરી શકે છે. અને ક્યારેક એવું પણ બને છે કે જ્યારે કોષમાં ભંગાણ થાય છે ત્યારે પોતાના જ કોષોનું પાચન કરી વિઘટન કરી અને શું કરે છે તો કે કોષને ફરી પાછો સ્વચ્છ રાખે છે. એટલા માટે લાઇસોસોમ્સને આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બે કે ત્રણ માર્ક્સમાં વૈજ્ઞાનિક કારણ પણ પૂછી શકે કે લાઇસોસોમ્સને આત્મઘાતી કોથળી શા માટે કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટમાં જે ચર્ચા કરી એ આપણે આન્સર લખી શકશું કે કોષ જ્યારે ઇજાગ્રસ્ત બને ત્યારે લાઇસોસોમ તૂટે છે અને તે પોતાના જ ઉત્સેચકો દ્વારા શું કરે છે પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. એટલા માટે લાઇસોસોમ્સને આત્મઘાતી કોથળી કહે છે. જ્યારે શું બને છે તો કે કોઈ કોષ ઇજાગ્રસ્ત થાય છે ત્યારે લાઇસોસોમ્સમાં આવેલા પોતાના જ ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરે છે. શું કરે છે પોતાના જ કોષનું પાચન કરે છે. આપણે હમણાં ચર્ચા કરી આત્મ એટલે પોતાનું પોતાના જ કોષનું પાચન કરે છે અને જેને કારણે લાઇસોસોમ્સને આત્મઘાતી કોથળીઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને લાઇસોસોમ્સ વિશે ખબર પડી ગઈ હશે કે લાઇસોસોમ્સનું મુખ્ય કામ છે બહારથી પ્રવેશતા બેક્ટેરિયા ખોરાક અલગ અલગ પ્રકારના દ્રવ્ય છે એનું નિયમન કરે છે અને જ્યારે જરૂર પડે ત્યારે અમુક પ્રકારના જે દ્રવ્યો છે એનું પાચન કરી વિઘટન કરી કેના દ્વારા તો કે પોતાના ઉત્સેચકો દ્વારા અને કાર્બનિક દ્રવ્યો છે એનું પણ પોતે ઉત્સેચકો દ્વારા વિઘટન કરી શકે છે અને કોષને સ્વચ્છ રાખવાનું કામ કરે છે. એટલા માટે અને છેલ્લે લાસ્ટમાં જોયું કે કોષ જ્યારે ઇજાગ્રસ્ત થાય છે ત્યારે લાઇસોસોમ તૂટે છે અને પોતાના જ ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરે છે. એટલા માટે લાઇસોસોમ્સને આત્મઘાતી કોથળી કહે છે. એના પછીનો નેક્સ્ટ આપણો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો કણાભ સૂત્ર. શું છે કણાભ સૂત્ર? કદાચ આપણે સાંભળેલું હશે કે કણાભ સૂત્રને કોષનું પાવર હાઉસ કહે છે. કોષનું પાવર હાઉસ કારણ તો કે અમુક પ્રકારની રાસાયણિક પ્રવૃત્તિઓ માટે આપણે ઉર્જાની જરૂર પડે છે. અમુક પ્રકારની રાસાયણિક પ્રવૃત્તિઓ માટે એટલે ઊર્જા માટે શક્તિ માટે જે આપણે શેમાંથી મેળવીએ છીએ ખોરાકમાંથી. તો આ રીતે અમુક રાસાયણિક પ્રવૃત્તિઓ માટે આપણે ખાસ કરીને ઉર્જાની જરૂર પડે છે. આ ઉર્જા છે એ કણાભ સૂત્રમાં એટીપી સ્વરૂપે સંગ્રહિત હોય છે. તો એટીપી એટલે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. પરીક્ષાના એક માર્ક્સમાં પૂછી શકે એટીપીનું પૂર્ણ નામ લખો. તો વિદ્યાર્થી મિત્રો આપણે લખવાનું છે એ કહેતા એડિનોસાઇન, ટી કહેતા ટ્રાય અને પી કહેતા ફોસ્ફેટ. ટ્રાય કહેતા ત્રણ, ફોસ્ફેટના ત્રણ અણુ હોય છે એટલા માટે એને કહેવામાં આવે છે ટ્રાયફોસ્ફેટ. તો એટીપીનું પૂર્ણ નામ છે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. તો વિદ્યાર્થી મિત્રો તમને ચોક્કસ ખ્યાલ આવી ગયો હશે કે કણાભ સૂત્રને શા માટે કોષનું પાવર હાઉસ કહે છે. તો એનું મુખ્ય કારણ એ છે કે બધી જ પ્રકારની રાસાયણિક પ્રવૃત્તિઓ માટે સજીવ છે એ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે શેની જરૂર પડે છે તો કે ઉર્જાની.
અને આ ઊર્જા છે એ એટીપી સ્વરૂપે ક્યાં સ્ટોરેજ થાય છે તો કે કણાભ સૂત્રમાં સ્ટોરેજ થાય છે અને ખાસ કરીને આ રીતે કણાભ સૂત્રો છે એમાં કણાભ સૂત્રો બે આવરણો ધરાવે છે કણાભ સૂત્રો બે આવરણ આવરણ કેતા પડ બે પડ ધરાવે છે એક પડ છિદ્રિષ્ઠ હોય છે અને બીજું પડ છે એ પ્રબળદ્વયુક્ત હોય છે કણાભ સૂત્ર બે આવરણો ધરાવે છે એમાંનું એક આવરણ છે એ છિદ્રિષ્ઠ હોય છે કેવું હોય છે છિદ્રિષ્ઠ અને ખાસ કરીને આ બીજું છે ઈ શું ધરાવે છે અંતઃ પ્રવર્ધો પ્રવર્ધો એટલે આંગળી જેવા હોય છે એને આપણે પ્રવર્ધો કહેશું તો આ રીતે અંતઃ પ્રવર્ધો ધરાવે છે અને આ પ્રવર્ધોનું મુખ્ય કામ એ છે કે અમુક પ્રકારની જે ઊર્જા મેળવવા માટે શક્તિ નિર્માણ કરવા માટે શું કરે છે તો કે સપાટી પૂરી પાડે છે અમુક પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ માટે ખાસ કરીને એટીપી નિર્માણ માટે શેના માટે એટીપી નિર્માણ માટે શું તો કે સપાટી પૂરી પાડે છે કોણ અંત પ્રવર્ધો તો વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત કહું કે કણાભ સૂત્ર છે બે આવરણ ધરાવે છે એક છિદ્રિષ્ઠ અને બીજું પ્રવર્ધોયુક્ત પ્રવર્ધોયુક્ત છે એ શું કામ કરે છે તો કે એટીપી નિર્માણ માટે એટીપી નિર્માણ માટે અમુક રાસાયણિક પ્રક્રિયાઓ માટે શું કરે છે તો કે સપાટી પૂરી પાડે છે તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે કણાભ સૂત્ર એટલે શું આપણને આકૃતિ પાપા કણાભ સૂત્ર છે એ કદાચ દર્શાવેલું છે જોઈ લઈએ ન દર્શાવેલું તો આપણે દર્શાવી શકશો કારણ કે વનસ્પતિ કોષમાં ખાસ કરીને હોય છે આ પ્રાણી કોષ છે તો આ રીતે બે માર્ક્સમાં વિજ્ઞાન કારણ પૂછાય કે કણાભ સૂત્રને કોષનું પાવર હાઉસ શા માટે કહે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એટલું યાદ રાખીશું કે અલગ અલગ પ્રકારના રાસાયણિક સંયોજનો બનાવવા માટે તેમજ ઊર્જા મેળવવા માટે જે આપણે શક્તિ જોઈએ છે ઊર્જા જોઈએ છે તે એટીપી સ્વરૂપે ક્યાં સ્ટોરેજ હોય છે તો કે કણાભ સૂત્રમાં સ્ટોરેજ એટલે કે સંગ્રહ હોય છે એટલા માટે કણાભ સૂત્રને કોષનું પાવર હાઉસ કહે છે અને કણાભ સૂત્ર છે બે આવરણ ધરાવે છે એક છિદ્રિષ્ઠ અને બીજું પ્રવર્ધોયુક્ત તો પ્રવર્ધોયુક્ત શું કામ કરે છે તો કે એટીપી નિર્માણ માટે ખાસ કરીને અલગ અલગ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ માટે સપાટી પૂરી પાડે છે એના પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે રંજક કણો કેવા રંજક કણો તો આ રીતે રંજક કણો બે પ્રકારના હોય છે એક રંગ વગરના અને એક રંગવાળા તો પહેલો પ્રકાર છે રંગકણ એટલે કે રંગવાળા જેને આપણે નામ આપશું ક્રોમોપ્લાસ્ટિક્સ રંગકણ અને બીજો છે લ્યુકોપ્લાસ્ટ્સ એટલે કે રંગહીન કણો એક રંગવાળા કણો છે જેને આપણે કહેશું એક રંગવાળા છે અને એક રંગ વગરના છે તો આ રીતે જે રંજક કણો છે ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે તો તેને હરિત કણો તરીકે ઓળખવામાં આવે છે અને આપણને વિદ્યાર્થી મિત્રો ખબર છે કે ક્લોરોફિલ ધરાવતું હરિત દ્રવ્ય છે કે જે રંજક દ્રવ્ય છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે રંજક કણો બે પ્રકારના છે એક ખાસ કરીને રંગવાળા અને એક શ્વેત એટલે સફેદ અને રંગ વગરના બરાબર એક રંગવાળા છે અને એક રંગ વગરના છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો રંજક કણો કે જે રંજક કણો છે ક્લોરોફિલ ધરાવે છે એટલે કે ક્લોરોફિલ હરિતદ્રવ્ય ધરાવે છે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મદદરૂપ થાય છે અને એના પછીનો આપણો નેક્સ્ટ લાસ્ટ પોઈન્ટ છે રસધાન્યો શું છે રસધાન્યો તો આ રીતે રસધાન્યો છે એ ખાસ કરીને રસધાન્યો ઘન પ્રવાહી પદાર્થોના સંગ્રહ કરતી કોથળીઓ જેવી રચના છે રસધાન્યો પ્રાણી કોષમાં નાની હોય છે જ્યારે વનસ્પતિ કોષમાં ઘણા મોટા કદની હોય છે તો આ રીતે વનસ્પતિ કોષોમાં રસધાન્યો કોષીય દ્રવ્ય દ્વારા ભરેલી હોય છે કોષને આસુનતા અને બળતા આપે છે રસધાન્યનું મુખ્ય કારણ કોષને બળતા આપે છે સખ્તાઈ આપે છે યાંત્રિક મજબૂતાઈ આપે છે આ કામ કેનું છે તો કે રસધાન્ય કોષને યાંત્રિક મજબૂતાઈ બળતા અને સખતપણું આપવા માટેનું કામ છે એ રસધાન્યનું છે અને વિદ્યાર્થી મિત્રો એ પણ જોયું કે પ્રાણી કોષમાં આપણને રસધાની નાની જોવા મળે છે જ્યારે વનસ્પતિ કોષ છે એમાં રસધાન્યો આપણને મોટી જોવા મળે છે તો આ રીતે રસધાન્યો છે કોષના જીવનમાં અગત્યના ઘણા દ્રવ્યોનો સંગ્રહ રસધાન્યોમાં થાય છે જેમાં એમિનો એસિડ શર્કરાઓ અને વિવિધ કાર્બનિક એસિડ્સ અને કેટલાક પ્રોટીન્સનો પણ સમાવેશ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ કરીને રસધાની છે એમાં આપણે જોયું કે બે પ્રકારની હોય છે એક નાના કદની અને એક મોટા કદની જે નાના કદની રસધાની હોય છે એ ખાસ કરીને પ્રાણી કોષમાં હોય છે અને મોટા કદની હોય છે વનસ્પતિ કોષમાં હોય છે અને તે સિવાય આપણે જોયું કે રસધાનીનું કાર્ય શું છે તો રસધાનીનું કાર્ય છે કોષને સખ્તાઈ બળતા અને યાંત્રિક મજબૂતાઈ પૂરું પાડવાનું કામ કરે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો રસ્તાની વિશે તમને ખબર પડી ગઈ હશે અને એનું વધારાનું કામ પણ બીજું છે કે પાણી અને કેટલાક નકામા પદાર્થોનો કોષમાંથી ત્યાગ કરવાનું કાર્ય છે એ રસ્તાની છે
શરીરમાં રહેલું જે વધારાનું પાણી છે તેમજ નકામાં જે ઉત્સર્જક દ્રવ્ય છે એને બહાર ફેંકવાનું કાર્ય કોણ કરે છે તો કે રસાયણ કરે છે એના પછી વિદ્યાર્થી મિત્રો આપણો લાસ્ટ ટોપિક છે કોષ વિભાજન કોષ વિભાજન તો વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં આપણે વારંવાર ચર્ચા કરેલી છે કે કોષ વિભાજન તો કોષ વિભાજન થવાનું મુખ્ય કારણ એ છે કે કોષો બેવડાય છે અર્ધીકરણ થાય છે એક કોષમાંથી બે કોષો નિર્માણ થાય છે અને બે કોષમાંથી અસંખ્ય કોષો નિર્માણ થાય અને એક દેહ એટલે કે શરીર બને છે અંગો બને છે તંત્ર બને છે અને જેને કારણે આપણે આખું સજીવ શરીર નિર્માણ થાય છે તો જૂના મૃત અને ઇજાગ્રસ્ત કોષોના સ્થાને સજીવો ક્રમાનુસાર વૃદ્ધિથી નવા કોષોનું નિર્માણ થાય છે અને પ્રજનન માટે ખાસ કરીને જનન કોષોનું નિર્માણ છે એ આવશ્યક છે તો કોષ વિભાજન માટે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો બે કોષો હોવા જરૂરી છે એક શરૂઆતમાં તો એક કોષી હોય તો એક જ કોષ હોય છે જ્યારે બહુકોષી હોય તો એમાં ખાસ કરીને બે કોષોથી કોષ વિભાજનની ક્રિયા આગળ વધે છે દાખલા તરીકે આ જનન કોષો કહે છે જનન કોષોમાં સજીવમાં બે કોષો હોય છે શુક્રકોષ અને બીજો અંડકોષ આ શુક્રકોષ અને અંડકોષ છે એની ફલિતાંડ બની ફલન થઈ ફલિતાંડ બની અને ગર્ભનિર્માણ થાય છે અને એમાંથી અસંખ્ય પ્રકારના કોષો નિર્માણ થાય છે તો આપણને પેજ નંબર 64 ઉપર વિદ્યાર્થી મિત્રો કોષ વિભાજનની ક્રિયા આપણને આપેલી છે કે પ્રાણીઓ અને વનસ્પતિઓના પ્રજનન અંગોના નિયત કોષો અથવા પેશીઓ વિભાજન પામીને જન્યુ કોષોનું નિર્માણ કરે છે જેઓ પછીથી ફલન પામીને સંતતિનું નિર્માણ કરે છે તો આ રીતે જેમાં સતત બે વિભાજન સંકળાયેલા છે જ્યારે કોષ અર્ધીકરણ દ્વારા વિભાજન પામે ત્યારે બેને સ્થાને ચાર નવા કોષોનું નિર્માણ કરે છે અને માતૃકોષ કરતાં નવા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા અડધી હોય છે શું તમે વિચારી શકો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને આ જે ઘટના છે કોષ વિભાજનની જે ઘટના છે ખાસ કરીને રંગસૂત્રો ઉપર ડિપેન્ડ છે અને કદાચ આપણે ધોરણ 10માં આ જે કોષ વિભાજનની ઘટના છે એના વિશે વિશેષ અભ્યાસ કરીશું કારણ કે આમાં ડીએનએ આરએનએ જે અને અર્ધીકરણ બહુભાજન જેવી ક્રિયાઓ છે એ ખાસ કરીને અગત્યની છે પણ આપણો જે ધોરણ 9માં આપણને જે આ બધું આપેલો છે એકદમ શોર્ટમાં આપેલો છે અને અમુક ઘટનાઓ એવી પણ જે છે કે આપણે જે વિડીયો છે એમાં અમુક શબ્દ છે એ આપણે પ્રયોજન કરી શકીએ એમ પણ નથી તેથી કોષ વિભાજન છે એ થોડોક મુદ્દો છે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું અને છતાં પણ આપણે જ્યારે ફરી પાછા લેક્ચરમાં મળીશું ત્યારે લાઈવ જીવંત ક્લાસમાં એટલે કે ક્લાસરૂમમાં આપણે આ મુદ્દાને વધારે એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરીશું તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે સૌ પ્રથમ ગોલગી પ્રસાધન જે કેમિલો ગોલગી નામના વૈજ્ઞાનિક દ્વારા પ્રયોજન કરવામાં આવ્યું હતું એનું કાર્ય ખાસ કરીને શું હતું તો કે અંતઃકોષરસાળ દ્વારા જે દ્રવ્ય બનેલું છે એનું પેકેજિંગ કરવાનું અને સંગ્રહ કરવાનું કાર્ય છે બીજો મુદ્દો આપણે જોયો કણપ સૂત્ર જેને કોષનું પાવર હાઉસ કહે છે શા માટે કહે છે એ પણ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું અને વૈજ્ઞાનિક કારણ પણ પૂછી શકે એની પણ આપણે ચર્ચા કરી અને એના સિવાય ત્રીજી ઘટના આપણે જોઈ લાઇસોઝોમ્સ જે આપણામાં આપેલું છે કે લાઇસોઝોમ્સને આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે શા માટે કહેવામાં આવે છે એની પણ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરી અને એના પછીના રંજક કણો આપણે બે પ્રકારના જોયા એક રંગવાળા અને એક રંગ વગરના અને એમાંનું જે રંગવાળું છે એને આપણે શું કહીએ છીએ તો કે ક્લોરોફિલ ધરાવતું રંજક દ્રવ્ય છે જેને આપણે હરિત કણ કહીએ છીએ જે ખાસ કરીને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઉપયોગી છે અને એના પછી છે રસ્તાની જેમાં બે પ્રકારની જોઈએ નાની રસ્તાની ખાસ કરીને જે નાની રસ્તાની હોય છે એ પ્રાણી કોષમાં આવેલી હોય છે અને મોટી રસ્તાની હોય છે એ ખાસ કરીને વનસ્પતિ કોષમાં હોય છે અને રસ્તાનીનું કાર્ય પણ લાસ્ટમાં આપણે જોયું કે પાણી અને નકામાં જે ઉત્સર્ગ દ્રવ્ય છે અને બહાર ફેંકવાનું કાર્ય છે એ ખાસ કરીને કોણ કરે છે તો કે રસ્તાનીઓ કરે છે અને પાઠના અંતમાં છેલ્લે લાસ્ટ આપણે જોયું કોષ વિભાજન તો કોષ વિભાજનની ક્રિયા પણ આપણે જોયું કે એક જનન કોષોનું નિર્માણ થાય અને જેને કારણે આપણે વિદ્યાર્થી મિત્રો જોયું કે ફલન થાય અને ફલિતાંડને અંતે ગર્ભ નિર્માણ થાય છે તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આપણે નવા પાઠ સાથે ફરી પાછા આપણે મળશું ત્યાં સુધી આપ ઘરમાં રહો સુરક્ષિત રહો જય માતા.